સર્વ સમાજને પણ વંદન કરું છું, કારણ કે એની બેનની ચૂંટણીમાં આપને મળાયું ના મળાયું, સંદેશો પહોંચ્યો, વ્યવસ્થા થઈ ના થઈ, તેમ છતાં આપ સૌએ દિવસ રાત મહેનત કરીને ગેનીબેનને અહીંયાથી ખૂબ સરસ રીતે ખૂબ મદદ કરી તે બદલ પણ આભાર. સમય હોય, સંજોગ હોય, કઈ પરિસ્થિતિમાં ચૂંટણી થઈ અને જેમ જેમ ચૂંટણી આગળ વધતી ગઈ એમ દરેક પાસાઓ ગેનીબેનના પક્ષમાં થતા ગયા. ચાહે ક્ષત્રિય આંદોલન થયું, ક્ષત્રિય અસ્મિતાના લીધે સમગ્ર વિસ્તારની અંદર મદદ મળી, રબારી સમાજના લીધે આ વિસ્તારમાં મદદ મળી, અને આ વિસ્તારની સર્વ સમાજ નાની નાની સમાજોએ ઇતર સમાજે ખૂબ ગેનીબેન માટે દિવસ રાત મહેનત કરી. આ વિસ્તારના જે દલિત સમાજ હોય, મુસ્લિમ સમાજ હોય, આદિવાસી સમાજ હોય, ઘણી બધી તકલીફો વેઠવી પડી હશે, તેમ છતાં દરેક સમાજે ગેનીબેન માટે કઈ મહેનત કરી. ગામમાં એક ઘર હશે, બે ઘર હશે, ક્યાંક મિસ્ત્રી સમાજનું હશે, ગઢવી સમાજનું હશે, ક્યાંક દતી સમાજનું હશે, એક એક ઘર હશે, એમને પણ તકલીફો વેઠીને ગેનીબેન માટે કરીને દિવસ રાત મહેનત કરી. આ ઉંમરે નથાભાઈ હોય, બળવંતજી હોય, બધા કોંગ્રેસ પાર્ટીના આગેવાનો ખૂબ મહેનત કરી, એના જ પ્રયત્નથી આજે ગેનીબેન સંસદ સભ્ય છે. ગોમડાની મીટિંગ હોય, તન મન ને ધનથી આવી ચૂંટણી, હું તો કહું ભરતસિંહભાઈ કહું કે બધાને આવી ચૂંટણી ગેનીબેન જેવી લડાવ દેવા આશીર્વાદ આપજો. હું પ્રાર્થના કરી બધી રીતે બધા લોકોએ પોતપોતાની જવાબદારીઓ ગોમડે ગોમડે બધા ઉપાડી લીધી. કોઈને ગેનીબેન ને માથે એટલું ટેન્શન નહીં. એમને લગભગ ઓછામાં ઓછી 300 થી 300 મીટિંગો આ લોકસભાની અંદર કરી છે, ક્યારે નથી થઈ એટલી ગેનીબેને કરી. તમારા સૌના સાથ સરકારને આશીર્વાદથી કરી. અને પહેલા દિવસે જે દિવસે ટિકિટ મળી એ દિવસથી જીત્યા ત્યાં સુધી ગેનીબેન માટે લોકોનો એટલો ને એટલો ઉત્સાહ હતો, લાગણી હતી, એ જ બતાવે છે. પાણીના પ્રશ્ન હશે આ વિસ્તારના, આજ સુધી બીજા સંસદો ઉપાડ્યા ના ઉપાડ્યા, ગેનીબેન તમારા પાણીના પ્રશ્ન સંસદની અંદર જ્યાં પણ જરૂર પડશે ત્યાં ઉપાડશે. પહેલા પણ કીધું ને આજે પણ કહીએ, લોકોના હિતો માટે કામ ગેનીબેન કરશે, એના માટે અમારે કોઈ બાંયધરી આપવાની જરૂર નથી. બેનનો સ્વભાવ વ્યવસ્થા થશે એટલે પ્રયત્ન કરશે. આમ તો જે ઘણા બધાને બોલવાનું છે એટલે ટૂંકમાં કહું છું કે આપણે જે ખૂબ મદદ કરી છે અમારા જે રાજપૂત સમાજ હોય કે જેનાથી પણ જ્યાં પણ બન્યું હશે ત્યાં નાની મોટી તકલીફો હોવા છતાં પણ ખૂબ બધા વ્યવસ્થા ઉભી કરી ફરતી ધાનેરાની સર્વ સમાજને હું હૃદયપૂર્વક આભાર માનું છું. કે બેન માટે કરીને અમારા વિદેશ મંત્રી કાકો તો એમને વિદેશ નીતિ અનુભવ લેવા જેવો છે. એટલે તમારા અનુભવોને સાથે લઈને ગેનીબેન નાના મોટા ટોપો કરતો રહેશે. આપનો ખૂબ ખૂબ આભાર માનીએ, અહીંયા મારું બોલાવીને સન્માન કર્યું. અને તાલુકા જિલ્લાની ચૂંટણીઓ આવે છે એના માટે બધા તાકાતથી મહેનત કરીએ અને આપ સૌને ફરીથી હૃદયપૂર્વક આભાર. રામ રામ.